જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્રાસ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે સાથે સાથે પંચાંગ અને તમારા માટે એક ઉપયોગી ટિપ્સ હોય જ છે જે તમારા પ્રશ્નોનો જવાબ આપે છે તમારે કોઈ સવાલ હોય કોઈ સમસ્યા હોય તો તમે અવશ્ય અમારા નીચેના ફોન નંબર પર સંપર્ક કરી શકો છો તમારા પ્રશ્નોનો જવાબ આપવામાં આવશે દર્શક મિત્રો આપણે શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ આજે ગુરુવાર છે ભગવાન ગણપતિને પહેલાં વંદન કરીશું વક્રતૃંડ મહાકાય સૂર્યકોટિશમપ્રભ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્ય સર્વદા ભગવાન ગણપતિના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું શું કહે છે પંચાંગ આજે વિક્રમશમત બે હજાર ઓગણ્યાસી સક્ષમત ઓગણીસો પિસ્તાલીસ બે પચીસો ને ઓગણપચાસ તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજારને ત્રેવીસ ગુરુવારનો દિવસ છે ગુરુવાર એટલે દક્ષિણ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે કદાચ તમારે યાત્રા પર જવું અનિવાર્ય હોય તો એ વખતે તમે કેસર અથવા તો હળદરનું તિલક માથે લગાવી યાત્રા પર જઈ શકો છો દર્શક મિત્રો આજે ભાદરવા શુદ્ધ ષ્ઠી તિથિ છે અને ચૌદ વાગીને પંદર મિનિટ પછી સપ્તમીની શરૂઆત થશે અનુરાધા નક્ષત્ર રહેશે આજે પંદર વાગીને પાંત્રીસ મિનિટ સુધી ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્ર રહેશે જ્યેષ્ઠા નક્ષત્રને ગાંડાંત નક્ષત્ર કહેવાય માટે જાતકોની નક્ષત્ર શાંતિ કરાવવી જોઈએ યોગ આજે પ્રીતિ રહેશે કરણગર રહેશે અને રાશિ વૃશ્ચિક રહેશે એટલે ન ન અને ય અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમ્ય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના આજે હળષષ્ઠી અને ચંપાષષ્ઠી પણ કહેવામાં આવે છે અને બલરામ ભગવાનની જયંતિ પણ કહેવામાં આવે છે આ રીતે એનો પણ અવસર હોય છે અને એ પણ પર્વ પણ તરીકે ઓળખાય છે મેન મહત્વનો વસ્તુ છે કે ભગવાન ગણપતિ દાદાનો આજે ત્રીજો દિવસ કહેવાય અને ભગવાન ગણપતિના જે કથાઓ છે જુદી જુદી કથાઓની વાતો તો થતી જ હોય છે પરંતુ આજે આપણે પહેલાં જોઈશું આજનું રાશિફળ શરૂઆત આપણે પહેલાં કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થતું હોય તેમના માટે ખાસ કરીને પતિ પત્નીના સંબંધો અને ની સાથે તારતમ્યતા જળવાશે કોઈ ખોટા કામથી દૂર રહેવાની જરૂર છે અને કોઈનું અહિત ન થાય એ એવા કામો તમારે કરવાના રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ થશે અને ખાસ કરીને નવા કાર્યોમાં પણ સફળતા મળશે ઉપાય તરીકે ભગવાન ગણપતિની સ્થાપના કરી મોદક ચઢાવી ફૂલ ચઢાવી દિવસની શરૂઆત કરો સારું દિવસ જશે ઓમ ગંગ ગણપત મંત્રનો જાપ કરો વૃષભ રાશિની વાત કરીએ તો તમારા માટે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે નાણાંની પ્રાપ્તિ પણ સારી દેખાય છે આવક કરતાં જ આવકમાં થોડો વધારો થઈ રહ્યો છે સ્વાસ્થ્ય અંગે થોડું ધ્યાન રાખવાની પણ જરૂર છે માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે વિદેશ યાત્રા વગેરેમાં પણ તમે જઈ શકો છો ઉપાય તરીકે આજે ભગવાન ગણપતિને દુર્વા ચઢાવો અને ખાસ કરીને એમને તમારે આજે ઓમ ગંગ ગણપતિને મહામંત્રનો જાપ કરો અને ગોળ નો પ્રસાદ અવશ્ય ધરાવજો ચાલો મિત્રો હવે જોઈશું મિથુન રાશિ કચ્છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે નાણાંની પ્રાપ્તિ પણ સારી દેખાય છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિ તમારે પણ ધ્યાન રાખવાની છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ અને સારો છે કદાચ વિદેશ યાત્રા વગેરે પણ તમે જઈ શકો છો પણ વ્યસનથી દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઓમ ગ્લ ગણપતિ સર્વ વિઘ્ન વિનાશ કાય ન મહામંત્રનો જાપ કરો ભગવાન ગણપતિને મોદક ચઢાવો એમની પૂજા કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે નાણાંની પ્રાપ્તિ પણ સારી દેખાય છે ખાસ કરીને શેર બજાર કે ને બજારોથી જરા ધ્યાન રાખવાની જરૂર છે એમાં તમને નુકસાનની સંભાવના છે એમાં અગર રમતા હો તો દૂર રહેજો કોઈ ના કહેવામાં આવી જાય કોઈ ખોટું કામ ન કરી બેસતા કાયદા વિરુદ્ધનું કોઈ પણ કામ કરશો તો નુકસાન અવશ્ય થશે અને મિત્રો એક વસ્તુ સારામાં સારી એ રહેશે કે આજે તમારે તમારા ઘરેલું વાતાવરણમાં જે તકરાર થઈ રહી છે એનાથી જરા સમાધાન કરી તમારો સમય વ્યતીત કરો એ વધારે અનુકૂળ રહેશે ઉપાય તરીકે ઓમ ગંગ ગણપતિ મંત્રનો જાપ કરો અને એક ગરીબને ભોજન કરાવી ભગવાન ગણેશને મોદક ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી દેખાય છે બિઝનેસ વ્યાપારમાં પણ સફળતા મળશે નોકરી વગેરે નવી પ્રાપ્ત થાય અથવા પ્રમોશન મળે એવા સંકેતો દેખાય છે સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એ ચિંતા તમારી યથાવત રહે એવું દેખાય છે જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવશે વ્યાપારમાં પણ વૃદ્ધિ થાય એવા યોગો બને છે શું કરશો તમે તો આજે તમારે ઉતાવળ કરવાની જરૂર નથી ઓમ ગૌ ગણપતિ સર્વ વિઘ્ન વિનાશકાય નો જાપ કરો અને દુર્વા ભગવાન ગણપતિને ચઢાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ રહેશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈએ કન્યા રાશિ પઠો અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય એકંદરે સારો અને ઉત્તમ દેખાય છે નાણાંની પ્રાપ્તિ તમારી સારી થઈ રહી છે વ્યાપારમાં વૃદ્ધિ થાય અને નવા કામની શરૂઆત થાય એવા સંકેતો દેખાય છે ધંધો પણ ચાલશે નોકરીમાં પણ પ્રમોશન મળે એવા સંકેતો દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બનશે અને ખાસ કરીને ઉતાવળે આંબા પાકતા નથી યુતિને ધ્યાન રાખવી વ્યસનથી દૂર રહેવાની જરૂર છે આજે ભગવાન ગણેશને ધરો ચઢાવો અને મોદક ચઢાવી દિવસની શરૂઆતથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાઈ રહ્યો છે કંઈક નવું કામ તમારી પાસે આવી રહ્યું છે કામની સાથે સાથે તમે આગળ પણ વધી રહ્યા છો અને ખાસ કરીને જો તમે કોઈ નવું કામ કરતા હો તો એનાથી જરા સાવધાન રહીને કામ કરજો અને નોકરી વગેરેમાં પણ છોડવાનો વિચાર ન કરતા ઘરે કોઈ નવા મહેમાનના આગમનના સંકેતો પણ દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે શું કરશો તમે તો આજે તમે ઘરે એક ઘીનો દીવો કરો ભગવાન ગણપતિના મંદિરમાં મોદક ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ વૃશ્ચિક રાશિ ન અને યરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાઈ રહ્યો છે ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાત ધ્યાન રાખજો મિત્રો ખાસ કરીને કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન કરતા કોઈ દસ્તાવેજી સિગ્નેચર વગેરે તમે ન કરતા અને ખાસ તમારા જે અધિકારી વર્ગ હોય એની સાથે કોઈ ખરાબ વાત આ પડવાની જરૂર નથી નોકરી જો છોડવા માંગતા હો તો છોડી શકો છો પરંતુ જ્યાં સુધી બીજી ન મળે અથવા બીજો બિઝનેસ સેટ ન થાય ત્યાં સુધી આ કામ કરવાની જરૂર નથી શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરો ઓમ ગંગ ગણપતએ નમઃ મંત્રનો જાપ કરી અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો તમારા માટે દિવસ સારામાં સારો રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ ધનરાશિ ભઢ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજનો દિવસ આમ તો અનુકૂળતાવાળો કહેવાય પરાક્રમ તમારું વધે એવું દેખાય છે નોકરી વગેરેમાં તમને સફળતા મળશે પણ અધિકારી વર્ગથી તમારે સાવધાન રહેવાનું રહેશે કોઈ ખોટા કામમાં જોડાઈ ન જતા કારણ કે એ તમને ગમે ત્યાં નુકસાન આપી શકે છે પૈસાની લેવડ દેવડ કરવી હોય તો એનાથી પણ દૂર રહેજો અને ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે સ્વાસ્થ્ય બાબતમાં બેદરકાર બિલકુલ ન રહેતા જો વ્યસન વગેરેમાં તમારો સમય છે તો વ્યસનમાં તમારે પડવાની જરૂર નથી વ્યસનથી દૂર રહેજો અને ખાસ તમારા મિત્રો સાથે જે સંબંધો કેળવાયા હોય એ સંબંધોને તમારે જાળવી રાખવા પડશે ઉતાવળે કોઈ કામ કરવું નહીં અને ક્રોધમાં આવી જઈ અથવા તો આવેશમાં આવી જઈ કોઈ નિર્ણય લેવાનો નથી ઉપાય તરીકે આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો ઓમ ગંગ મંત્રનો જાપ કરો ભગવાન ગણપતિને બુંદીના ચૂરમાના લાડુ ચઢાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી દેખાય છે પરંતુ આવકની દ્રષ્ટિએ સમય બહુ સારો દેખાતો નથી નાણાકીય વ્યવહારો કરતા પહેલાં જરા સાવધાન રહેજો જેના પર તમે વિશ્વાસ કરી રહ્યા છો એ લોકો તમને કોઈ વિશ્વાસપાત્ર દેખાતા નથી એટલે તમારે કોઈ લેવડ દેવડ કરવી હોય તો જરા સાવધાન અવશ્ય રહેશો વ્યસન તમારે પણ કરવાનું નથી વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થાય એવું દેખાય છે સંતાન સંબંધીની ચિંતાઓ તમને વધ સતાવશે અને ખાસ કરીને તમારે જે નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે એવી સંભાવના તો દેખાઈ રહી છે પરંતુ બિઝનેસ કે વ્યાપારમાં નુકસાનની સંભાવના પણ દેખાય છે અને ખાસ કરીને શેર બજાર કે બજારોમાં કામ કરવાની જરૂર નથી શું કરશો તમે તો આજે ઘરે તમારે ઘીનો દીવો કરો અને ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રનો જાપ કરો એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ સાક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થશે ઉતાવળે આંબા પાકતા નથી તે તમારે પણ ધ્યાનમાં રાખવી જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે દસ્તાવેજી કોઈ સિગ્નેચર કરવતા પહેલાં જરા સાવધાન જરૂર રહેજો કોઈ ખોટી સિગ્નેચરો ન થઈ જાય નહીં કાળજી લેજો પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું તમારા અંડરમાં કામ કરનાર વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક કોઈ દગો ફરેબ કરી શકે છે આ સાવધાનીથી તમારે કામ કરવું રહેશે મિત્રો એક બીજી વાત યાદ રાખજો કે ક્યારેક તમે કોઈ ઉતાવળમાં આવી જઈ કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવાની જરૂર નથી અને બિઝનેસની અંદર પણ વ્યસન વગેરેને દૂર રાખવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારા ઘરે એક ઘીનો દીવો કરશો ઓમ ગ્લૌ ગણપતિ સર્વ વિઘ્ન વિનાશ કાય નમઃ મંત્રનો જાપ કરી ભગવાન ગણપતિને મોદક ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ મીન રાશિ દચ જ છ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી દેખાઈ રહે છે પરંતુ આવકની દ્રષ્ટિએ સમય થોડો નબળો દેખાય છે ખાસ કરીને જેના ઉપર તમારે કંઈક લેણું દેણું હતું એમાં કંઈક પ્રોબ્લેમ આવતો હોય એવું દેખાય છે કોર્ટ કચેરીમાં પણ તમારે વિજય થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે માતા પિતા સાથેના સંબંધો સારા રહેશે સંતાન અંગેની ચિંતામાં પણ રાહત મળશે કદાચ તમે વિદેશ જવા માગી રહ્યા છો પરંતુ ખોટા રસ્તે વિદેશ જવાનો પ્લાન હોય તો એને કેન્સલ કરજો જો કાયદેસર જવાતું હોય તો અવશ્ય જજો મિત્રો નોકરી વગેરેમાં ધ્યાન રાખવાની જરૂર છે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાની જરૂર નથી શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ ગ્લૌ ગણપત એ સર્વ વિઘ્ન વિનાશકાય નમઃ મંત્રનો જાપ કરી ભગવાન ગણપતિને દુર્વા ચઢાવે દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે દર્શક મિત્રો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ અને શું કરશો નાનકડો ઉપાય એની પણ આપણે ચર્ચા કરી ચાલો હવે જોઈએ આજનું તમારા માટેની ઉપયોગી ટિપ્સ આજે આપણે ચર્ચા કરીશું સૌથી મહત્વની વસ્તુ કે જેને શ્વેતાર્ક ગણપતિ તરીકે ઓળખવામાં આવે છે ભગવાન ગણપતિના અલગ અલગ સ્વરૂપોની વાતો થાય છે અને એ સ્વરૂપોની અંદર હરિદ્રા ગણપતિની પણ વાત થાય છે એટલે કે ભગવાન ગણતરા જે હરિદ્રા હોય હરદર હોય એમાંથી ગણપતિનું નિર્માણ કરવામાં આવે છે એવે એ ગણપતિને હરિદ્રા ગણપતિ કહેવાય પારદ ગણપતિ પણ હોય છે કે એટલે પારાના પણ ગણપતિ બનાવવામાં આવતા હોય છે પારદ ગણપતિનું પણ પૂજન કરવાનો રિવાજ છે માટીના ગણપતિ તો આપણે જોઈએ જ છે કે હોય જ છે ગોબર ગણેશની પૂજાની પણ વાત આપણે પહેલાં જ કરેલી છે અને દર્શક મિત્રો ઘણી વખત પથ્થરની મૂર્તિઓ પણ બનાવવામાં આવે છે તમે સામાન્ય રીતે ઘરે મંગળનું પથ્થર જે પરવાળું આવે એમાંથી બનાવેલી જે આમ તો વનસ્પતિ કહેવાય એ પરવાળાની વનસ્પતિના પણ ગણપતિનો વિશેષ મહિમા રહેલો છે એનાથી આપણે ઋણમોચન ગણેશ કહેવામાં આવે છે એક જગ્યાએ એવું લખેલું છે સિંદૂર વર્ણમ દ્વિજમ ગણેશમ લંબો દરમ પદ્મ દલે નિવિષ્ટમ બ્રહ્માદિત્ય સેવ્ય ભગવાનને માટે એવું કહે છે તમ નમા ગણેશમ એટલે ગણેશ માટે કહેવાય છે કે સિંદૂર વર્ણમ દ્વિભિજમ ગણેશમ લંબો ધર્મ પદ્મદલે નિવિષ્ટમ બ્રહ્માંદ સેવ્ય પરસેવ્ય માનમ ભગવાન ગણપતિ માટે એવું કહેવાય છે કે જ્યારે દ્વિભિજમ ગણેશ ભગવાન ગણેશના પ્રાદુર્ભાવની જો વાત કરીએ તો સામાન્ય રીતે જે ભગવાન ગણપતિ છે એ આઠ હાથના પણ ગણપતિની વાત છે સતયુગની અંદર એવું કહેવાય છે ત્યારબાદ એ દ્વાપરની અંદર એમને ચાર હાથ થાય છે અને કળિયુગની અંદર એમના બે હાથના ગણપતિની વાત છે એટલે કે સોળ હાથ આઠ હાથ ચાર હાથ અને બે હાથ કળિયુગની અંદર ભગવાન ગણપતિના બે હાથની પૂજા કરવાનો પણ રિવાજશાસ્ત્રમાં કહેલો છે ગણપતિ ભગવાનની ઉપાસના જ્યારે કરવી હોય તો કાં તો હરિદ્રા ગણપતિની મૂર્તિ અથવા પરવાળાના ગણપતિની મૂર્તિ કે પારદના ગણપતિની મૂર્તિ ચાંદીના ગણપતિની મૂર્તિ સોનાના ગણપતિની મૂર્તિ બનાવવામાં આવે છે દર્શક મિત્રો પથ્થર અને પિત્તળની પણ ગણપતિની મૂર્તિઓ જોવા મળે છે એની પણ પ્રતિષ્ઠા કરાય છે અને પૂજા થાય છે પથ્થર આરસ વગેરેથી પણ ગણપતિ બનાવાય છે સિંદૂર વર્ણમ જે શબ્દ લખેલું છે તો ખરેખર કળિયુગની અંદર ભગવાન ગણપતિને સિંદૂર ચઢાવવામાં આવે જ છે કારણ કે રિદ્ધિ અને સિદ્ધિ સાથે ભગવાન ગણપતિનું વિશેષ પૂજન કરવામાં આવે છે તમારી સોસાયટીમાં કે તમારા એરિયામાં કદાચ ભગવાન ગણપતિની સ્થાપના કરેલી હોય તો નિયમિત રીતે દર્શન અવશ્ય કરવું જોઈએ ત્યાં બને તો ફળ કે મોદક કાંઈ પણ તમારે ત્યાં ભોજનમાં ભગવાન ગણપતિને ભોગ અવશ્ય ધરાવવું જોઈએ તમારા ઘેર પણ એમનું પૂજન કરી શકો છો સામાન્ય રીતે જ્યારે તમે દેવામાં હોવ કે કોઈ વધારે પડતું વિઘ્ન કરતા કામ હોય કોઈ મોટું કોઈ કામ હોય તો ઓમ ગ્લો ગણપત સર્વ વિઘ્ન વિનાશકાય નમઃ એ મંત્રનો પ્રયોગ કરો અને દુર્વા એટલે કે ધરો એ તમારે એકસો આઠ લઈ આવવાની અને મધમાં ડબોડી ભગવાન ગણપતિની મૂર્તિ પર ચઢાવવાની જે મૂર્તિ તમે ઘરે પ્રતિષ્ઠિત કરાયેલી હોય અને ઓમ ગ્લઉ ગણપતેએ સર્વભીક્ષ્મ વિનાશ કાયનામાં એ મંત્રની અગિયાર માળા કરી દેવી આ કરવાથી અને એને સવારે ભગવાન ગણપતિને અભિષેક અથર્વ શીર્ષથી કરાવી અને પછી એ દુર્વાને નદીમાં પધરાવી દેવાનું હોય છે આ રીતે કરવાથી ત્રણ કે સાત દિવસ જો તમે આ પૂજન કરો છો તો એનાથી તમે દેવામાંથી મુક્ત થાઓ છો કોઈ નોકરીનું કામ હોય તો એ પણ પૂર્ણ થાય કદાચ કોઈ ભયંકર કોઈ કાર્ય આવી ગયું હોય તે પણ તમારું પૂર્ણ થશે તો દર્શક મિત્રો આપશો મને રજા આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય ગણેશ